राजकोट महानगरपालिका संचालित शाक मार्केट बन्यू छे मच्छरोनुं उद्गम स्थान। मार्केट नीचेना सेलरमां शाक मार्केटनो कचरो अने वरसादी पाणी भराया छे। सेलरनी सफाई न करवामां आवता शाकभाजीना वेपारीओ त्रस्त बन्या छे। जर्जरित सेलरनी उपर ज भराय छे शाकनी मार्केट। 1975માં બનેલા શાક માર્કેટની ઇમારત જ જર્જરિત છે। સેલરની ગંદકીના કારણે રોગચાળો ફેલાવાની શક્યતા સેવાઈ રહી છે। રાજકોટમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેને કારણે રાજકોટ મહાનગરપાલિકાની અનેક જગ્યાએ બેદરકારી છે તે સામે આવી છે। હાલ અમે જુબેલી શાક માર્કેટ નીચે આવેલું જે સેલર છે કે ત્યાંના આપને દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીએ। અહીં ગંદકીના ગંધ છે તે જોવા મળી રહ્યા છે, સાથે જ 3 ઇંચ જેટલા વરસાદની અંદર આ સેલરની અંદર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે મચ્છરની ઉત્પત્તિ છે તે અહીં થઈ રહી છે। શાક માર્કેટ જે જુબેલી શાક માર્કેટ આવેલી છે ત્યાંના નીચેના આ દ્રશ્યો છે કે જે આપ જોઈ શકો છો કે મચ્છરોની ઉત્પત્તિ થવાને કારણે જે વેપારીઓ છે તે ત્રાહિમામ છે તે પોકારી ચૂક્યા છે। સાથે જ શાકભાજી લેવા જે લોકો આવે છે તે પણ જીવના જોખમે, કારણ કે આ જે આખું સેલર છે તે જર્જરિત હાલતની અંદર છે, નીચે કચરાના ગન છે। આપને ઉપરના દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ મારા કેમેરા પર્સન ઉદય કરશે, કારણ કે આખું જે શાક માર્કેટ નીચેનું જે સેલર છે તે જર્જરિત છે। આની ઉપર હજારો લોકો છે તે દરરોજ શાક ખરીદી કરવા માટે આવતા હોય છે, પરંતુ સાથે જ મચ્છરજન્ય રોગચાળો છે તે આ વિસ્તારની અંદર ફેલાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે। અમારી સાથે આ વિસ્તારના જે એક શાક માર્કેટના વેપારી છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું અહીંયા પરિસ્થિતિ છે, મચ્છરો કેવા જોવા મળી રહ્યા છે? મચ્છરો તો સાહેબ બહુ જોવા મળે છે, અત્યારે અહીંયા ઊભું રહેવા જેવી રહેતું નથી। અત્યારે 3 ઇંચ જેટલું વરસાદ પડ્યું એમાં બહુ મુશ્કેલી જેવું છે અહીંયા આવવું, એટલે અમારે ખરીદી કરવામાં બહુ તકલીફ પડે છે અને અહીંયા આવવું એટલે બહુ અઘરું પડે છે અને બહુ ગંદકી છે। અમારે વિનંતી છે કે અહીંયા સાફ સફાઈ થઈ જાય એટલું જાજુ થઈ જાય। આખું સેલર જે શાક માર્કેટની નીચે આવેલું છે તે આખું સેલર છે તેની અંદર પાણી છે તે છેલ્લા 2 થી 3 દિવસથી ભરાયેલા છે। સાથે જ આ વિસ્તારની અંદર જે શાકભાજીનો જે કચરો હોય, ફ્રૂટનો કચરો હોય તે આ વિસ્તારની અંદર જ વેપારીઓ દ્વારા ઠલાવવામાં આવે છે અને તેને કારણે અત્યારે કપરી સ્થિતિ છે તે અત્યારે આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। જો રાજકોટ મહાનગરપાલિકા આ સેલર ખાલી નહીં કરે અથવા તો સફાઈ નહીં કરે તો આગામી દિવસોની અંદર આ વિસ્તારની અંદર મચ્છરજન્ય રોગચાળો છે તે ફેલાવાની પૂરી શક્યતાઓ રહેલી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો કેટલીય જગ્યાઓ પર પાણી ભરાયા છે અને તેના કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને કારણે રોગચાળો ફેલાવાની પણ શક્યતા સેવાય છે। રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટની જે જુબેલી શાક માર્કેટ છે કે જ્યાં રાજકોટ મહાનગરપાલિકાનું માર્કેટ શાખા વિભાગ છે તે બેસવું જોઈએ તે બેસતું નથી। આ જે દરવાજો છે તે છેલ્લા ઘણા વર્ષોથી બંધ હાલતની અંદર છે। તો બીજી તરફ રાજકોટની આ જે જુબેલી શાક માર્કેટ છે તેની અંદર મચ્છરોનો ઉપદ્રવ એટલી હદે થયો છે કે વેપારીઓ અત્યારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે। અહીં જે શાકભાજીના જે વેપારીઓ છે કે જે પોતાના થળા પાસે આ પ્રકારે લીમડાનો ધુમાડો છે તે કરે છે, કારણ કે મચ્છરોનો ત્રાસ એટલી હદે છે કે વેપારીઓ અને ગ્રાહકો જે અહીં ખરીદી કરવા માટે આવતા હોય છે તે ખાસ વસ્તુઓ જે ખરીદી કરવા માટે આવે છે ત્યારે તેમને મચ્છરોનો ઉપદ્રવનો ત્રાસ છે તે સહન કરવાનો વારો આવે છે। મારી સાથે વેપારી છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, શા કારણથી આટલા બધા મચ્છરો છે અને કેવી સ્થિતિ જુબેલી શાક માર્કેટમાં? પાણી બહુ છે, પાણીના હિસાબે મચ્છર બહુ છે, મેલેરિયાના ઇન્જેક્શન લેવા પડે છે, 4-5 લઈ ચૂક્યો છું હું। ચોક્કસ વેપારીનું સ્પષ્ટ કહેવું છે કે જ્યારે અહીંયા પોતે વ્યવસાય કરવા માટે શાકભાજીના થળા પર બેસે છે ત્યારે પણ તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે। મારી સાથે અન્ય વેપારી છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે શાક માર્કેટની અંદર જ્યારે પણ લોકો ખરીદી કરવા માટે આવતા હોય છે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો, શું કહેશો, કેવો મચ્છરોનો ત્રાસ છે, કઈ રીતના વેપાર કરવો મુશ્કેલ બન્યો? ત્રાસ છે, અહીં બેસાતું નથી, એટલા બધા મચ્છર છે, નીચે સેલરમાં પાણી ભરાય છે, એના હિસાબે મચ્છર એકદમ એક ધારા કાઢે, અગરબત્તિ સતત ચાલુ રાખવી પડે છે। ખાસ કરીને ગ્રાહકો જ્યારે ખરીદી કરવા માટે આવે છે ત્યારે તે તમને શું કહે છે ગ્રાહકો? લોકો પણ એમ કે અમને મચ્છર વધારે કાઢે અને ગરાગી કઈ રહેતી નથી, એના હિસાબે ધંધા ડીમ છે।